પત્ની ઘરનો દીવો કહેવાય, તો તમે વિચાર કરો કે ઘરમાં આવા બે ત્રણ દીવા હોય તો ઘર કેવું ઝગમગે. આપણી સોસાયટીમાં પોલીસ ની એમ્બ્યુલન્સ ની ગાડી શું કરે? ઓલા નવા પતિ પત્ની નથી રહેવા આવ્યા? એમ એની ઘરવાળી એને છૂટું કુકર માર્યું ઘરવાળા ને. પણ કેમ બોલી? હજી પોતું મારી રહેતી એને ઘરવાળો એમાં હાલી ગયો. યે ભગવાન ક્યા જુલમ હૈ. તો પણ આ એમ્બ્યુલન્સ વાળા હજી હું બહાર ઉભા છે, કેમ એને દવાખાને નથી લઈ જતા અને પોલીસ વાળા કેમ કઈ કરતા નથી? એટલે આ પોતું હજી હુકાણું નથી. ₹36,000 ચાર બાર આ ગયા ભે જે કે ખે કે આયો બે જે કે ખે કા મતલબ હૈ ભગવાન જાને કહાં ખર્ચ હુએ. એલે પાણી ભરતી આવજે. લો પાણી. એય ઓલા બાજુ વાળા ભાભી ને કહી દેજો રોજ એનો કચરો બધો વાળે ને આપડા ફળિયા માં નાખી દઈશ. તો તારે મારું નામ દઈ દેવાને. ને મેં કીધું એને તારા ભાઈ આવે ને એટલી વાર છે. ભાઈ કહેવાની શું જરૂર હતી? હવે મારે બેન ઉપર હાથ કરી દેવું પાડો. જામ સાની માની કામ કરી. સંબંધ ની તો પથારી ફેરી નાખી પાડોશીમાં. હવે હમણાં ચાર દિવસ પછી નોરતા આવે, આખા પ્લાનિંગ ની પથારી ફરી ગઈ. બીજું ગોઠવવું પડશે. હવે ઓલા પડે દાદા, એ છોકરી મને ફ્લાઇંગ કિસ આપે. બધી તકલીફો પણ દૂર કરો પ્રભુ. બસ આટલી જ મારી આ પ્રાર્થના છે. હે ભગવાન, તારી લીલા અપરંપાર હે. હે પ્રભુ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુ, ખૂબ ખૂબ ધન્યવાદ. હું ધન્ય થઈ ગયા પ્રભુ, ધન્ય થઈ ગયો. આ ઉભા થાવ, કામે જાવ, જેતર આપણે લે ફાઠો. હે પ્રભુ, હે પ્રભુ, હે હરિ રામ કૃષ્ણ જગન્નાથ પ્રેમાનંદ, યે ક્યા હુઆ? હું ખુશ થાવ એટલે તમને બેન મોકલું છું. હા બોલ. હાય, શું કરો છો? કઈ નઈ,
દુનિયાની સૌથી ખૂબસૂરત છોકરીઓ વાત કરું છું. આ પણ થોડીક કામમાં છે એટલે મને લાગ્યું કે લાય તારી વાત કરી લો. તું મને ચેલેન્જ આપે છે? હા, હમસે પંગા મત લેના પ્રોફેસર, ક્યુંકી હમસે જો ટકરાયેગા ઉસકા ગાભા નિકળ જાયેગા. સલી નવું લઈ આવી, ગાભા નિકળ જાય, નીકળી જ ગયા, કરવું શું? રામખોર મારા ઘરમાં રહે છે ને મને ખબર નથી આ કોણ છે. આની આની પર નજર રાખવામાં સોનિયા પર તો ધ્યાન અપાતું જ નથી. આખું ઇન્વેસ્ટમેન્ટ નકો જશે. ક્યાં ગઈ? ક્યાં સોનો? મારે અહીંયા નથી રહેવું. ક્યાં હો ગયા? તમે મને છોતરી. મેં તને છોતરી? તકલીફ શું છે માલતી? તક નથી મળતી, તકની રાહ જોઈને બેઠો છું. અત્યારે નાવાની તક મળી છે, બતાવો. બધા ઉત્સાહ પર પાણી ફેરવી દીધું. તું છોડ યાર, તને છે ને લાઈફમાં કોઈ જ્યુસ જ નથી. જ્યુસ? અરે જ્યુસ એટલે રસ નથી. આ તો તમારી સાથે પડ્યા પછી બધા જ્યુસ હવામાં ઉડી ગયા. બસ આ જ આવડત છે તારા માં? આ તારી માની ટ્રેનિંગ. વર કઈ પણ બોલે એટલે સામે બચકા ભરવાના. અરે ભાઈ સવારનો ટાઈમ છે, જરા માણસને રિલેક્સ થવા દે. એક સરખી કાચ 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 કાચ. એ મારી રિલેક્સ થવાની રીત છે. આ એ તો માલતી ના કરે નારાયણને. હું જો પાછો ના આવું તો તું અશ્વિનને પરણી જજે. મને વચન આપ, તું અશ્વિન સાથે જ લગ્ન કરીશ. સલાહ મને બહુ હેરાન કર્યો, હવે એને ખબર પડે. રાજુ જોહર. અરે શું મને ટોપીઓ પહેરાવે તું? ક્યારેક રાજુ ને ક્યારેક રાજુ જોહર. તું શું મને બેવકૂફ સમજે છે? મોઢા પર હા કઈ રીતે પાડું? મને બધું સમજાય છે. સોનિયા અહીંયા રેવા આવી એટલે તે ફોન કરીને તારા સેલ્સમેન ને ઘુસાડ્યો. ઇટ્સ નોટ લાઈક ધેટ. એક કામ કરો, બકુલા સાથે વાત કરી લો એટલે બધી મગજમારી પૂરી થાય. એ પૂરીને રોટલો. એ માશા, એ મને જમવામાં છે ને રોટલો બહુ ભાવે. એ માસી હું શું કહું છું, એ જમવાને વાર હોય ને તો એક કપ ગરમા ગરમ ચા પીવડાવી દો ને. શ્યોર. એ ચામાં મસાલો નાખું? મસાલો નહીં, ચામાં તમારો પ્રેમ ભેળવો ને કેસરો પડી જાય. એ ઉભી રહે. મંજુ, 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 તો તને સંભળાતું નથી? ત્યારથી મને દોડાવે છે અંદરથી બહાર ઉપરથી નીચે. હવે હવે હું થાકી ગયો છું, મને રનર આપો. મંજુ, મંજુ, હવે હું તને છેલ્લી વાર પૂછું છું, મને સાચે સાચું કહી દે, આ ચશ્મીસ છોકરો કોણ છે? અને હવે હું તમને છેલ્લી વાર કહું છું કે એ છે. નહીં નહીં નહીં, એ તારો રાજુ રિલાયન્સ જ છે. રાજકોટમાં રહેતી મારી ફ્રેન્ડ છે ને બકુલા, એનો ભાઈ છે. ઓ, બકુલાનો ભાઈ છે. તારો કોણ છે બોલ ને? મારો ઓલમોસ્ટ ભાઈ જેવો જ છે. ઓલમોસ્ટ ભાઈ એટલે શું? અડધી રાખડી બાંધે. જો સાંભળો, એને ટીવી સિરિયલમાં કામ કરવું છે એટલે એણે એનું નામ બદલીને રાજુ રાખ્યું છે. રાજુ જોહર. અરે શું મને ટોપી